চাল বানাই সেখানে রোটলি খাওয়া তো মানে শাক বানানোর টাইম নাতে বলতো আমরা ক্লাস পাঁচ মধ্যে হচ্ছে রাসাক নাতে বানাবে রাত না আপনি বানাই রাত না রাতে বানাবো બીજા બધા નું કન્ટેન્ટ એવી ટાઈપ ફેસ મને તો મારું પાર્લર નું કામ એવું કે મને કોઈ ફેસ બતાવવા ના દે બધા કોક એવા હોય પણ મારો અવાજ આવે બરાબર કોક એવા હોય કે જે ફેસ બતાવવા દે પણ બધા તો ના જ બતાવવા દે બસ જેવું જેટલું જરૂરી હોય ને દિવાળીમાં જેમ કે કાળી ચૌદસના એ બધું કરવાનું એ જે કકરાટ પછી ધનતેરસની પૂજા એ બધું ઇમરજન્સી કરવું ને કરવું જ પડે એ હું કરું બાકી બે દિવસ ઘરે ખાલી કરું એમ થાય કે નારાજ નહીં કરવાનું દિવાળીમાં બાકી હું કાંઈ ના કરું આવી રીતે હાલતી હું એટલે આ લાઈનમાં જ્યારે તમારે જાઓ ને વિચાર લેવાનું કે કોઈ પણ તહેવાર મનાવવા ના મળે આપણે એમ તું શું કહેશ હા બોલે એટલે હું પછી પછી બધું એન્જોય કરું પણ એક તો દિવાળી ને સાતમ આઠમ રક્ષાબંધન એ બધો મારા માટે ન હોય એમ તો જો બારે સીઝન મંગાવી લીધો ભૂખડી બધો ખાઈ ગઈ એ તારો જ હતો હું જ કહું બસ મમ્મી આવ્યા હતા થોડી મીઠાઈ બેઠા પણ હવે મીઠું મીઠું મને જોઈજો ને નહીં ભાવે મને રીંગણા બટેકા પુલાવનો મિક્સ શાક ખાવાની બહુ ઈચ્છા થાય આજે બનાવજે નહીં ના બનાવવા જેટલો ટાઈમ નથી મને એવું લાગે મારો અવાજ નહીં આવતો હોય મારો અત્યારે જરા મૂળ નથી બસ એવું હાલે તો હવે દિવાળી તમે એન્જોય કરો હું મારા પાર્લરના કસ્ટમર એન્જોય કરો તમે બધા દિવાળી ક્યારે મનાવો 31 ના કે 1 ના આપણે બધા અલગ અલગ દિવાળી મનાવે તહેવારની પાળકાટ નાખી આપણે ખાલી એ ખબર નથી પડતી કે જો બધા 1 તારીખના જે જે વ્યક્તિ છે દિવાળી મનાવશે તો હેપી ન્યુ ઇયર કે અમને ક્યારે જવાનું અમે તો શનિવારે જાશું એ લોકોની શનિવારે શું દિવાળી હશે તો બતાવો મને મોટો નથી બતાવો મન ફરામ આવે તો બધેને હેપી દિવાળી અને કઈ 31ની કે 1ની 31 કાલની આજની આજની હેપી દિવાળી હો અડધા આજે બનાવેલા અડધા કાલે બનાવેલા તો શું પાડ કાઢ નાખી અને આ ફેરે તો અમે મારી તો દિવાળી બગડવાની જ છે આપણે લેડીઝ પ્રોબ્લેમ હોય ને જે મારા સાથે થયું હોય એના કારણે મને એમ હતો પહેલા કે મસ્ત મજાની સાડી વાળી પહેરીને હું બ્લોગ બનાવીશ કુરણ પણ હવે એ ઇમ્પોસિબલ છે તો નિયલ કુરણ નહીં આવે હું ક્યાં ના લેશ હું પૂરો બધો ફિલ્મ મારી એટલે હાઈ દોડ થાય ને એટલે આપણે લેડીઝ વાળું જે હોય ને મહિને મહિને એ પ્રોબ્લેમ ઊભી રહે છે જે મને મને ડર ફેરે જો કયો દિવાળી પર હું મનાવી નથી શકી એટલે હવે મને ફરક નથી પડતો મેં હજી કાંઈ કરાવ્યું નથી ખાલી વેક્સ કરાવી હોય તો બસ ચાલો આ ફોટો તો પાડ લે હું થંબનેલ શું નાખીશ